હસોડ તાલુકાના દત્રાઈ ગામ પાસે અલૌકિક ધામ હનુમાન ટેકરી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાન ટેકરી ખાતે માતા અંજલિને ગોદમાં બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાનજી બિરાજમાન હોવાથી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજલિ સાથે નિવાસ કરે છે. અહીં શનિદેવ તેમજ નવગ્રહના પણ ભવ્ય મંદિર આવેલા છે. નર્મદા પરિક્રમા કરવા નીકળેલા એક પરિક્રમાવાસી રામેશ્વર દાસજી આ સ્થાન ઉપર આવી વસી ગયા અને ગ્રામજનોની મદદથી રામ આશ્રમ ઊભો કરી આ સ્થાને હનુમાન ટેકરીનું પ્રચલિત કર્યું હતું. હસોડથી 10 કિલોમીટરના અંતરે આવેલ દત્રાઈ ગામ પાસેનું ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ એટલે હનુમાન ટેકરી મંદિર. આમ ધામને નર્મદા પરિક્રમા કરતા નર્મદા ભક્ત રામેશ્વર દાસજી મહારાજ જેઓ મધ્યપ્રદેશના જબલપુરના વતની છે તેઓ અનેકવાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્યા છે. 18 વર્ષ પૂર્વે નર્મદા પરિક્રમામાં કરતી વખતે તેઓએ પરિક્રમાવાસીઓની સેવા માટે અહીં આવી વસવાટ કર્યો અને પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર ઊભું કરવા તેમજ તેમની સેવા માટે ગ્રામજનોને પોતાની ભાવના વ્યક્ત કરતા ગ્રામજનોએ તેમનો પૂરતો સહકાર આપી આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા. બાદ રામેશ્વર દાસજી મહારાજ ગ્રામજનોના સહયોગ દ્વારા ભવ્ય હનુમાનજી મંદિરની સ્થાપના કરી હતી અને ત્યારથી આ હનુમાનજી મંદિર હનુમાન ટેકરીના નામથી પ્રચલિત થયું છે. હનુમાન ટેકરી મંદિરનું સહવિશેષ મહત્વ એ માટે વધી જાય છે કે ભાગ્યે જ જોવા મળતા શ્રી રામ ભક્ત હનુમાનજી બાળ સ્વરૂપે અંજલિ માતાના ગોદમાં બિરાજમાન છે, જે નર્મદા ખંડમાં એકમાત્ર અહીં જ અંજલિ માતાના ગોદમાં બિરાજમાન બાળ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે. અંજલિ માતાના મંદિર ઉપર જ ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે. ભક્તો ભગવાન હનુમાનજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોવાથી ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હનુમાન ટેકરી રામ આશ્રમના પ્રાંગણમાં ભવ્ય યજ્ઞ શાળા આવેલી છે, જેની બાજુમાં વર્ષ 2012માં શનિદેવ મહારાજનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને શનિદેવ મહારાજના દિવ્ય દર્શન થાય છે અને ભક્તો શનિદેવ મહારાજની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે. શનિદેવ મહારાજના મંદિરની બાજુમાં વર્ષ 2018માં નવગ્રહ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં નવગ્રહ દેવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ભક્તો નવગ્રહ દેવોના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સાથે નવગ્રહોની પ્રદક્ષિણા પણ કરે છે. ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે આવતા જ અનોખી અનુભૂતિ થાય છે અને ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ સ્થાન હોવાથી એક જ ધામ ખાતે ભક્તોના દુઃખો અને સમસ્યાનું નિવારણ થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હાજી, મેરા નામ રામેશ્વર દાસ તાગી હૈ. મેં વર્ષો પહેલે પરિક્રમામાં આયા થા. મુજે લગા કે મેં પરિક્રમાવાસીઓ કી સેવા કે લીએ એક આશ્રમ બનાયા. યહાં પર હનુમાન ટેકરી કા નિર્માણ કિયા, હનુમાનજી કા ભવ્ય મંદિર બનાયા. હનુમાન ટેકરી ધામ સે પ્રચલિત હુઆ. યહાં કી વિશેષતા હૈ કે અંજલિ માતા કા મંદિર, જિસમે બાલ સ્વરૂપ હનુમાનજી અંજલિ માતા કી ગોદમાં બિરાજમાન હૈ. એસા મંદિર નર્મદા ખંડમાં નહીં હૈ, હનુમાન ટેકરી ધામમાં હી હૈ. સાવન માસમાં દૂર દૂર સે ભક્ત લોક દર્શન કે લીએ યહાં આતે હૈ, ઉનકી મનોકામના પૂરી હોતી હૈ. ઓર એસા યહાં પર શનિદેવ કા શનિદેવ બિરાજમાન હૈ, ઉનકે સાથમાં નવ ગ્રહ મંદિર ભી હૈ. હર શનિવાર કે દિન ભક્ત લોક યહાં આતે હૈ ઓર અપની મનોકામના પૂર્ણ કરતે હૈ. મારું નામ કેલ્વિન પટેલ છે, હું હસોડ ગામનો વતની છું. અરબી સમુદ્ર કિનારે કંઠિયાધરના દરિયા કિનારા નજીક વઘવાણ ગામ નજીક આવેલ હનુમાન ટેકરી તીર્થસ્થાન પર અમે ઊભા છે. અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા બાળ હનુમાન જે અંજલિ માતાના ગોદમાં બિરાજમાન છે એવું દુર્લભ તીર્થસ્થાન છે.
સમગ્ર ભારતમાં તમને આવું તીર્થસ્થાન જોવા ના મળે કે જ્યાં અંજની માતા અને હનુમાનજી એક સાથે હોય. અહીંયા હનુમાન દાદાના મંદિર ઉપરાંત સાત સપ્તગ્રહ મંદિર, નવગ્રહ મંદિર અને શનિદેવનું મંદિર પણ દર્શન માટે છે, જેથી કરીને તમારા સમગ્ર તમારા સર્વે સમસ્યા અને